नमस्कार, न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। हूं छु रिंकल। समाचार की शुरुआत करिए। सूरत में एक तरफी प्रेम में युवके करी युवती की हत्या। कामरेजना पासोदरा नजीक आ बनाव बन्यो छे। युवके पहला युवती भाई और पिता पर हुमलो कर्यो, बाद में युवती गळाना भागे छरी मारी अने तेनी हत्या करी नाखी। युवती गळा पर छरी राखता लोको बचावा माटे आजीजी करता रह्या। जाहिर में लोकोनी आजीजी छता पण युवके युवती हत्या करी नाखी अने धरपकड़थी बचवा माटे हत्यारे झेरी दवा पीने आपघातनो प्रयास कर्यो। युवतीनु मौत थई चूक्यु छे। युवतीना पिता अने भाई हॉस्पिटलमां सारवार हेठळ छे। समग्र घटनानो आ वीडियो मोबाइलमां कैद थयो छे। આ છોકરો અગાઉથી તૈયારી સાથે આવેલ હતા, બેગમાં ચાકુ, પાણીની બોટલ અને કોઈ દવાઈ સાથે આવેલ હતા। તો સમજવા માટે ગયેલ ધ્રુવ અને સુભાષને પણ હુમલો કર્યો। સુભાષના પેટમાં ચાકુ મારેલ અને ધ્રુવના હાથ અને માથામાં પણ મારેલ। ત્યારબાદ આ છોકરીને પકડીને ગલામાં ચાકુ રાખીને એને પણ બહુ વેરી ક્રૂડ વેમાં એને મર્ડર કરેલ। એવા સુરતમાં આજે એક જ દિવસમાં ત્રણ હત્યાઓ થઈ અને એમાં પણ ખાસ કરીને આપણી બહેનો કે જેની સલામતીનો આજે ખૂબ મોટો પ્રશ્ન છે, એવી મહિલાનું ગળું કાપીને કરપીણ રીતે હૃદય દ્રવી જાય એવી રીતે હત્યા કરવામાં આવી। ત્યારે ભાષણ કરવાવાળા નેતાઓને મારે સ્પષ્ટ કહેવું છે કે ભાષણથી શાસન નહીં ચાલે। આજે ગુજરાતના લોકોને સલામતીનો પ્રશ્ન છે। તો મહીસાગરમાં સગીરાની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। વિદ્યાર્થીની પરીક્ષા આપીને પરત ફરી રહી હતી, ઘરે છોડી દેવાના બહાને યુવકે બાઇક પર બેસાડી હતી સગીરાને, જંગલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું। હાલમાં સગીરા લુણાવડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સગીરાના માતા પિતાએ સંતરામપુર પોલીસે ફરિયાદ નોંધાવી છે। સગીરા સાથે દુષ્કર્મ કેસનો આરોપી પકડાઈ ચૂક્યો છે। હિચકારા દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો છે। આરોપી દીપક ઉર્ફે દાજી ભલા પગીની ધરપકડ કરી લેવામાં આવી છે। દુષ્કર્મ બાદ આરોપીએ સગીરાની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો। વિદ્યાર્થીનીનું ગળું દબાવીને પથ્થર વડે શરીરે ઈજાઓ પણ પહોંચાડી હતી। લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીનીને હોસ્પિટલ ખસેડાઈ। તો આ બે ઘટના જ્યારે આજે બહાર આવી છે, મહીસાગરની ઘટના અને સુરતની ઘટના સામે આવી છે। મહીસાગરમાં સગીરા પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહી હતી અને એ દરમિયાન ઘરે મૂકવાનું કહીને એક બાઇક સવાર ગામનો જ એક યુવક હતો જે તેને ત્યાંથી લઈ જાય છે અને તેના પર દુષ્કર્મ આચરે છે। આ દુષ્કર્મ કેસમાં હાલમાં તો આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી દીપકને હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે। સગીરાની હત્યાનો પણ દુષ્કર્મ બાદ પ્રયાસ કરવામાં આવ્યો, તેનું ગળું દબાવીને તેને પથ્થરથી મારવાની કોશિશ કરવામાં આવી। યુવતીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। હાલમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી અને ત્યારબાદ આ આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે પોલીસ દ્વારા। ત્યારે મહીસાગરના આ હિચકારા દુષ્કર્મ કેસમાં હારમાં આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। દીપક ઉર્ફે દાજી ભલાપગીની ધરપકડ કરી લેવામાં આવી છે, દુષ્કર્મ આચરવામાં આવ્યું અને દુષ્કર્મ બાદ આરોપીએ યુવતીની સગીરાની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। ત્યારે હાલમાં આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહીસાગરમાં સગીરા સાથે દુષ્કર્મની આ હિચકારી ઘટના સામે આવી છે જેમાં આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। યુવતીને હાલમાં સગીરાને હાલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે। લોહીલુહાણ હાલતમાં સગીરાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, માતા પિતાએ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। સગીરા પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહી હતી અને એ દરમિયાન બાઇક પર આ યુવક આવ્યો અને તેને ઘરે મૂકવાનું કહીને તેને બાઇક પર બેસાડી અને ત્યાં લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું। યુવતીને સગીરાને વિશ્વાસ કરવો મોંઘો પડી ગયો હોય જાણે એવી રીતે તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને દુષ્કર્મ આચર્યા બાદ તેના પર હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો, તેનું ગળું દબાવીને તેને ઈજાઓ પહોંચાડવામાં આવી, પથ્થર વડે તેને ઈજાઓ પહોંચાડવામાં આવી અને આ રીતે લોહીલુહાણ હાલતમાં સગીરાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી। તો હાલમાં ડોક્ટર પ્રશાંત ભીમાણી સિનિયર સાયકોલોજીસ્ટ જોડાઈ ગયા છે અમારી સાથે। પ્રશાંતભાઈ, આપને સવાલ એ છે અત્યારે કે
જે રીતે આજે માનસિકતા અત્યારે જે દેખાઈ રહી છે અત્યારે સુરતની આ ઘટના અને મહીસાગરની આ બંને ઘટનાઓને જોઈને સૌથી પહેલો સવાલ માનસિકતા પર ઉભો થાય છે કે આવી વિકૃતિ આવે છે ક્યાંથી સુરતમાં કે જ્યાં એકતરફી પ્રેમમાં યુવતીની હત્યા કરી દેવામાં આવે છે સરેઆમ યુવતીની હત્યા કરી દેવામાં આવે છે અને બીજો કે આ વિશ્વાસ ભારે પડી ગયો મહીસાગરમાં સગીરાને વિશ્વાસ કરવો ભારે પડી ગયો માનસિકતા ક્યાંથી આવે છે અત્યારે આવી આ બધી જ માનસિકતા જે છે એ જેને આપણે સોશિયોપેથિક સાયકોલોજી કહીએ છીએ એ વ્યક્તિની અથવા તો સાયકોપેથિક મેન્ટાલિટી કહીએ છીએ આ માનસિકતા જે છે એ ઘણા બધા એના માટે પરિબળો છે સૌથી પહેલું પરિબળ છે એનો ઉછેર બીજું પરિબળ છે એની આસપાસ રહેલા લોકો ત્રીજું પરિબળ છે એની એ અત્યારે જે સોશિયલ મીડિયા પર કે બીજી કોઈ રીતે અને જે કંઈ પણ એને ઇનપુટ્સ મળ્યા કરતા હોય એની જાણ બહાર કે જાણ સાથે એની પણ અસરો બાળકના ઉછેર પર થતી હોય છે બીજું એ છે કે ધીરે 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 ઘણી બધી વખત ટીવીની અંદર ક્રાઇમ સિરીઝ જે છે એ પણ એની નકારાત્મક અસરો બતાવતી હોય છે તો આ ક્રાઇમ સિરીઝ જે છે એના કારણે પણ ઘણી બધી વખત કેટલાક લોકો ક્રાઇમ શીખે છે ક્રાઇમ થી બચવાની બદલે તો એ પણ એક બહુ મોટી ખરાબ બાબત છે ને ક્યારેક એવું જોવા મળે છે કે ઘરની અંદર જો હિંસા થતી હોય તો એક બાળક મોટી ઉંમરે હિંસા કરતું થાય છે એ પણ એક ચોક્કસપણે જોવા મળે છે અને આ માનસિકતામાં સૌથી વધારે અગત્યની જે સુરતની ઘટનાની આપણે વાત કરીએ તો એ પોઝેસિવનેસની માનસિકતા છે વસ્તુ તરીકે એ છોકરીને પોતાની મિલકત માનવાની એક વિકૃત માનસિકતા છે એની અંદર એવું છે કે હું નહીં તો બીજું કોઈ નહીં આ પ્રકારની જે આખી મેન્ટાલિટી છે એનો ભોગ પેલી નિર્દોષ છોકરી બની છે અને બીજા કિસ્સામાં પણ એ જ પ્રકારની માનસિકતા કે કોઈ વિડીયો કે એવા કોઈ જોઈને પોતાની વૃત્તિઓ પર કોઈ નિયંત્રણ ન રાખી શકનાર વ્યક્તિએ આવું કૃત્ય કર્યું હોય.